જૈનોની દીકરી નવપદમાં હોય કે નવરાત્રીમાં હોય, આ બાબતમાં મુંબઈ હોય, વલસાડ હોય, વાપી હોય, નવસારી હોય, સુરત હોય, બરોડા હોય કે અમદાવાદ, બધા જ સિટી સરખા થઈ ગયા છે. એક બાજુ રૂપિયા વધ્યા છે અને બીજી બાજુ સ્વચ્છંદતા વધી છે. એ બે કરતા ખરેખર જો કેવા જેવું હોય ને, તમારું પુણ્ય ઘટ્યું છે. તમે તમારા સંતાનને કહી નથી શકતા, તમે તમારી ઈચ્છા મુજબ નથી કહી શકતા. મને બહેનોને કહેવાનું મન થાય છે, ઉંમર લાયક થયેલી દીકરીને તમારે એમ ના કહેવાનું હોય, બેટા હવે ઉંમર થઈ છે, તમારું શોધવાનું છે. બોલ, તને કોઈ પસંદ હોય તો કહી દે, શરમ નથી આવતી. આ ચાલુ થયું છે. અહીં બેઠેલા 50 ઉપરના વડીલોને પૂછું છું, તમારા મેરેજ થયા તે દિવસે તમે જોવા ગયા હતા કે તમારા મા બાપ જોવા ગયા હતા? કોણ ગયું હતું? મા બાપ નક્કી કરતા હતા. દીકરા દીકરીએ કેરેમાં માથું નતું મારવાનું. આજે તર્ક શોધી લીધો છે, પરણવાનું અમારે છે, તો પછી ચોઈસ પણ અમારી જ રહેશે. આ કુતર્ક છે. તમારા મા બાપ છે ને અનુભવમાંથી પસાર થયા. તમે યુવાનોને પૂછું છું, યંગસ્ટરને કહું છું, તમે કદાચ છોકરી કે છોકરાને જોવા જાઓ છો ને, ત્યારે તમે એની ચામડી જોવાના છો, તમે એનું રૂપ અને રૂપિયા સિવાય બીજું કંઈ નથી જોવાના. મા બાપ એને કહેવાય કે એના ખાલી રૂપ અને રૂપિયા નથી જોતા, એની સાથે એના સંસ્કારને પણ જોવે છે. એટલે જ કહેવાતું હતું, ઓરેન્જ મેરેજ ઇઝ ઇક્વલ ટુ ઓરેન્જ મેરેજ. મને એક જણે પૂછ્યું હતું, લવ મેરેજ અને ઓરેન્જ અરેન્જ મેરેજમાં શું ફરક? ભાઈ અમારો સબ્જેક્ટ જ નથી. કવરેજ એરિયાની બહારનું ક્વેશ્ચન. અમે એટલી નાની ઉંમરમાં દીક્ષા લીધી છે ને કે અમને આ લવ મેરેજ અરેન્જ મેરેજ કાંઈ ખબર ના પડે. મને કહેતો, હું કહું ને, બોલ. જેની રોટલી રોજ ફૂલે એ અરેન્જ મેરેજ, અને જેના મોઢા ફૂલે એ લવ મેરેજ. સોએ 90% લવ મેરેજ ફેલ જાય છે. નવું આવ્યું છે. શું આવ્યું? રિલેશનશીપ. કઈ લગન બગન કરવાના નહીં, છોકરા બોકરા જણવાના નહીં, મન ભાવે ત્યાં સુધી રહેવાનું, જે દિવસે લાગે નથી રહેવું, તું છૂટી હું છૂટો. કઈ હદે ભારતીય સંસ્કૃતિના ફૂરચા બોલાઈ રહ્યા છે એની તમને ખબર નથી. બંધ કરો. તમારી દીકરીને તમે છે ના પૂછો છો, તારી કોઈ મરજી હોય તો કહી દે, તને કોઈ ગમતો હોય તો કહી દે. મૈના અને સુરસુંદરીને જરાક નજર સામે લાવો. સુરસુંદરી ઈચ્છા મુજબ રાજકુમારને પરણવા ગઈ, એના શું હાલ થયા? અને બાપે સામે ચડીને મૈનાને કોઢિયા સાથે પરણાવ્યો. એ કોઢિયો આગળ જઈને કોણ બની ગયો? શ્રીપાળ. અરેન્જ મેરેજ. બાપે કીધું, ચાલ પકડી લેનો હાથ. અને સુરસુંદરીને પૂછે છે, તને કોણ ગમે છે આમાંથી? 11 લાખ વર્ષ પહેલાની ઘટના કહું છું. 11 લાખ વર્ષ પહેલા પણ લવ મેરેજ ફેલ જતા હતા, અરેન્જ મેરેજ અરેન્જ મેરેજ હતા. નો પાવર. પાવર નથી, સલામત આપો. પુણ્ય નથી, સલામત આપો. અને નંબર 3, કોઈકને પણ સલાહ આપો. તમારી પાસે પાવર પણ છે, માની લો તમે બાપ છો, દીકરા માટે પાવર છે, તમારું પુણ્ય પણ છે કે તમે એને કહી શકો છો. પણ નંબર 3, એની જો પાત્રતા ના હોય ને તો કહેવાનું બંધ કરી દો. પાવર અને પુણ્ય તમારા જોઈએ, પાત્રતા સામેવાળાની જોઈએ. સામેવાળામાં પાત્રતા હોય તો બોલાય, સામેવાળામાં પાત્રતા ના હોય, અપાત્ર હોય, એને ના કહેવાય. જે બાલદી કાણાવાળી હોય એ બાલદીમાં પાણી ભરાય ખરું? એ બાલદીને પાત્ર કહેવાય, એ અપાત્ર કહેવાય. જે બાલદી ઉલટી હોય એમાં પણ પાણી ભરાય, એ કુપાત્ર કહેવાય. જે અપાત્ર છે, જે કુપાત્ર છે, એને કોઈ સલાહ ન અપાય. ભગવાન જેવા ભગવાન જમાલીને કોઈ સલાહ નથી આપી, કેમ કે અપાત્ર હતો. અને મેં કુમાર એને સામે ચડીને કીધું છે, યાદ કર બેટા, ગયા ભવની અંદર હાથીના ભોમાં કેટલું સહન કર્યું. આ જગત પૂજ્ય સાધુની પગની ધૂળ તને લાગે છે એમાં આટલો અકળાય છે? એના માટે જાય છે કારણ કે પાત્ર હતો. ફટાક દઈને માફી માગી, મિચ્છામી દુકડમ, અને પછી ઘોર અભિગ્રહ લઈ અને ઉત્તમ ચારિત્ર જીવનનું પાલન કર્યું. વધુ આગળ વધતા પહેલાં આજે તમને એક સલાહ આપીશ. તમે કહેશો કે મારા સાહેબ, એક બાજુ તમે એમ કહેશો નો એડવાઇસ, અને પાછી તમારે અમને સલાહ આપીશ, આપું કે ના આપું? એટલે મારો પાવર છે, ઓકે છે ભાઈ, એ તો હવે ખબર પડશે છે કે નહીં. આજે બપોરે ખબર પડશે 12:30 વાગે છે કે નહીં. અને પાત્રતા તો છે જ, તમે પાત્ર છો માટે જ તો મને કહેવાનું મન થાય.
હું અહીંયા બેઠેલા ખાસ કરીને જૈન સંઘ અને એમાંય વધારે ઘોઘારી, ઘોઘારી કેટલા છે આંગળી ઊંચી કરી દો, 50% ઉપર ઘોઘારી છે, બરાબર? આપણે ઘોઘારી સમાજની વચ્ચે બેઠા છીએ. મારે એમ કેવું છે, આ ઘોઘારીઓને પૂછું છું, આજે કયો દિવસ છે, કઈ તિથિ છે? વૈશાખ વદ છઠ એટલે ઘોઘારીને કઈ લાગે કે વળગે? શું શું મોટેથી બોલો, હે? શત્રુંજય પાલીતાણાની આજે શું છે? સાલગીરી. કેટલામી? એ બધું વોટ્સએપ પર વાંચીને આવ્યા છો એટલે બાકી તમને બોરનું બીટું નથી ખબર, મન ના ખબર પડે. નિલેશ રાણાવતની ભક્તિ છે ને ફલાણાનું ઢીકણું છે ને ઢીકણાનું પૂછડું છે આ વાંચીને આવો છો, બાકી તમને કઈ લેવા દેવા ખરી?